ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર છ પેશીમાં ગયા લેક્ચરની અંદર આપણે વનસ્પતિ પેશીના બે પ્રકાર વિશે જોઈ ગયા હતા વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વનસ્પતિ પેશીના બે પ્રકાર છે વિભાજનની જે ક્ષમતા છે એ વિભાજનશીલતાની ક્ષમતાના આધારે તેના બે પ્રકાર પાડેલા છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી તેમાંની આજે આપણે એક જોવાની છે વર્ધનશીલ પેશી હવે વર્ધનશીલ પેશીની અંદર આપણે જોતાં પહેલાં આકૃતિની આપણે અહીંયા વાત કરવાની છે આકૃતિમાં આ પ્રવૃત્તિમાં જોઈએ છીએ આપણે કે ઝાર એક અને ઝાર બે બે પ્રકારના ઝાર લીધા છે હવે આ આકૃતિમાં જોઈએ છે તે પ્રમાણે બંને ઝારની અંદર પાણી ભરેલું છે એટલે બે જાર લેવાના છે બંને જારની અંદર પાણી ભરવાનું છે હવે ડુંગળીના બે કંદ લો અને પ્રત્યેક જાર પર એક એક એમ મૂકવાના છે કે જે પ્રમાણે આકૃતિ છ પોઈન્ટ એકમાં આપણને દર્શાવેલું છે તે પ્રમાણે આપણે પ્રત્યેક જાર ઉપર એક એક કંદ મૂકવાના છે હવે આપણે જોવાનું છે થોડાક દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની આપણે લંબાઈ માપવાની છે પહેલા દિવસે બીજા દિવસે અને ત્રીજા દિવસે મૂળની લંબાઈ આપણે માપવાની છે આટલું કરવાનું છે ત્રણ દિવસ ત્યાર પછી બીજા ઝારમાં રાખેલા ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે એક સેન્ટીમીટર કાપો બીજા ઝારમાં રાખેલા ડુંગળીનો જે કદ છે જાર નંબર બેમાં તેના મૂળને કંદના મૂળને ચોથા દિવસે એક સેન્ટીમીટર કાપો ત્યારબાદ બંને ઝારમાં રાખેલા ડુંગળીના કંદોના મૂળની લંબાઈને પાંચ દિવસ સુધી નિરીક્ષણ કરવાનું છે હવે આકૃતિ એટલે કે ઝાર એકમાં જે ડુંગળીનો કંદ આપણે મૂકેલો છે તે અને ઝાર બેમાં કે જેમાં ડુંગળીના કંદના મૂળ આપણે કાપી લીધા છે તે બંનેનું પાંચ દિવસ સુધી આપણે અવલોકન કરવાનું છે અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપને આપેલા કોષ્ટકની અંદર આપણે નોંધ કરવાની છે તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો પાંચમો દિવસ એ પ્રમાણે ઝાર એક અને ઝાર બે બંનેમાં તમને તમારે નોંધ કરવાની છે ત્યાર પછી ઉપરયુક્ત નિરીક્ષણોને અનુલક્ષીને એટલે કે જે આપણે નિરીક્ષણો કરેલા છે એટલે કે જે આપણે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિને આપણે અનુલક્ષીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે જોવાનું છે કે કયા જારમાં રાખેલ ડુંગળીના પહેલો પ્રશ્ન છે કયા ઝારમાં રાખેલા ડુંગળીના કદની મૂળની લંબાઈ વધારે છે શા માટે તો આપણે પહેલું નિરીક્ષણ એ કરવાનું છે કે બંને જારમાંથી એક અને બે જાર એક અને ઝાર બેમાંથી કયા ઝારમાં રાખેલા ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે શા માટે બરાબર તો બીકર એમાં એટલે કે ઝાર એકમાં રાખેલા ડુંગળીના કદના કંદના મૂળની લંબાઈ વધારે છે કેમ એવું કારણ કે મૂળની ટોચ કપાયા વગરની હોવાથી મૂળની લંબાઈમાં વૃદ્ધિ કેવી રહેશે ચાલુ રહેશે આપણે ઝાર એકમાં મૂળની લંબાઈ કાપી નથી આપણે શેમાં કાપી હતી ઝાર બેમાં એટલા માટે તેની લંબાઈ એટલે કે એની વૃદ્ધિ ચાલુ અને ચાલુ જ રહે છે જ્યારે મૂળના જે ઝાર બેમાં છે એની વાત કરીશું આપણે હવે બીજા પ્રશ્નોમાં કે મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે બરાબર આપણે જોવાનું છે કે ઝાર બેની અંદર આપણે ચોથા દિવસે મૂળ કાપી નાખ્યા હતા તો મૂળની ટોચના ભાગને આપણે કાપી નાખ્યા પછી ઝાર બેમાં મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી મૂળ મૂળની વૃદ્ધિ થશે નહીં હવે ત્રીજું ઓબ્ઝર્વેશન એટલે કે ત્રીજું નિરીક્ષણ કે જ્યારે આપણે ઝાર બેમાં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે શા માટે તો હા જ્યારે આપણે માં રાખેલી ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છે ત્યારે મૂળની ટોચ એ વૃદ્ધિ કરવાનું શું કરી નાખે છે બંધ કરી નાખે છે એટલે કે વૃદ્ધિ થશે નહીં કેમ કારણ કે મૂળની ટોચને કાપતા આ ભાગે વૃદ્ધિમાં મદદરૂપ વર્ધનશીલ પેશી શું થઈ જાય છે દૂર થઈ જાય છે એટલે કે મૂળની ટોચને જ આપણે કાપી નાખીએ છીએ અને એ ભાગમાં વર્ધનશીલ પેશી આવેલી છે કે જે વૃદ્ધિમાં ભાગ ભજવે છે તો આ ભાગે વૃદ્ધિમાં મદદરૂપ વર્ધનશીલ પેશી જ દૂર થઈ જાય છે એટલે તે વૃદ્ધિ કરવાનું શું કરી નાખશે બંધ કરી નાખે છે બરાબર છે તો આવી રીતે આપણે ત્રણેય પ્રશ્નોના આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે એટલે કે આટલા ત્રણ નિરીક્ષણ આપણે કરવાના છે પ્રવૃત્તિ કર્યા પછી આપણને જાણવા મળશે કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે વનસ્પતિઓમાં વૃદ્ધિ જે છે કેટલીક ક્ષેત્ર સુધી સીમિત હોય છે આવું શા માટે તો આવું વિભાજનશીલતાની ક્ષમતાના કારણે આપણને જોવા મળે છે તો આવું વિભાજન પેશીલ પેશીના કારણે થાય છે આ પેશી વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખાય છે કઈ પેશી તરીકે ઓળખાય છે વર્ધનશીલ પેશી આ પેશી આવા પ્રદેશમાં જ જોવા મળે છે વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને ત્રણ ભાગમાં બરાબર વર્ધનશીલ પેશી જે છે એ કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્ત પાશ્વીય આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે એટલે કે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે અગ્રસ્ત પાશ્વીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે આની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી પાશ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી નીચે આપણે આકૃતિની અંદર જોઈએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં આપણે જોઈએ તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ વનસ્પતિ દેહમાં અહીંયા વર્ધનશીલ પેશીનું સ્થાન બતાવેલું છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશી ત્રણ પેશી અહીંયા આપણને બતાવેલી છે બરાબર છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે છે તે ક્યાં જોવા મળે છે આપણને તો અગ્રસ્ત વર્દનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે એટલે કે આગળના ભાગમાં જ્યાંથી મૂળની મૂળનો વિકાસ થાય છે મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી હોય છે અને તેમની લંબાઈમાં તે શું કરે છે વૃદ્ધિ કરે છે પ્રકાંડના પરિગીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાશ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે પ્રકાંડનો જે પરિગીય વિસ્તાર છે એટલે કે જે ગોળ વિસ્તાર પ્રકારનો જે ભરીગીય વિસ્તાર છે તેમજ મૂળમાં વૃદ્ધિ એ પાશ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આ જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે તે પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં હોય છે તો પર્ણોના તલ પ્રદેશમાં તેમજ ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે અહીંયા તમને અગ્રસ્ત આંતરવિષ્ટ અને પાશ્વીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે તેનું સ્થાન બતાવેલું છે તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે અને તેમની લંબાઈમાં તે વૃદ્ધિ કરે છે બીજું પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાશ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે એટલે કે પરીગીય વિસ્તારમાં પાશ્વીય વર્ધનશીલ પેશીના કારણે વૃદ્ધિ થાય છે પરિગીય વિસ્તાર એટલે કે જાડા ડાળીઓ જે છે એ જાડી કે પાતળી છે એનો જે પરિઘનો જે વિસ્તાર છે એને આપણે પરિગીય વિસ્તાર તરીકે ઓળખીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે આટલું રાખીએ અગાઉનું આપણે આવતીકાલે જોઈશું આભાર